રાજપીપળા રેલીમાં લોકસભાના સાંસદ નાબા કુમાર સરનિયા ખાસ ઉપસ્થિત રહ્યા હતા. તેમની સાથે આદિવાસી આગેવાનો ડોક્ટર પ્રફુલ્લ વસાવા, ભરતભાઈ વસાવા, રાજ વસાવા, મહેશભાઈ વસાવા રેલીમાં જોડાયા હતા. 9 ઓગસ્ટ વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી સાગબારાના સેલંબાના જિલ્લા કક્ષાનો કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ હતું, જેમાં બિરસા મુંડાનો પૌત્ર અને પરપૌત્ર ખાસ ઉપસ્થિત રહ્યા હતા. રેલી એક લવ્ય ચોકથી આંબેડકર ચોક, સફેદ ટાવરથી નંદરાશિની પ્રતિમા સુધી નીકળી હતી, જ્યારે સેલંબામાં બિરસા મુંડાની વિશાળ કાંસ્ય પ્રતિમાને આદિવાસી સમાજના સહકારથી મૂકવામાં આવી હતી. તિલકવાડા, ગરુડેશ્વર, ડેડિયાપાડા ખાતે પણ આદિવાસીઓના વિવિધ કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા, જેમાં આદિવાસીઓનું પરંપરાગત આદિવાસીઓના પોશાક સાથે સજ્જ થઈને ઢોલ નગારા સાથે આદિવાસીઓએ ખભે ખભા મિલાવીને નૃત્ય કર્યું હતું. ડેડિયાપાડા ખાતે આદિવાસી નેતા, પૂર્વ વનમંત્રી અને પૂર્વ ધારાસભ્ય મોતીભાઈ આદિવાસી નૃત્યમાં જોડાયા હતા. રાજપીપળા ખાતે આદિવાસી દિવસની ઉજવણીમાં વિવિધ ક્ષેત્રમાં સારી કામગીરી કરનાર આદિવાસીઓનું સન્માન પણ કરવામાં આવ્યું હતું. તો નાંદોદ તાલુકાના બોરિદ્રા ગામે પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ અને આદિવાસી ગ્રામજનોએ ભેગા મળીને આદિવાસી દિવસની ઉજવણી કરી હતી, જેમાં શાળાના આચાર્ય અનિલ મકવાણાએ આદિવાસીઓના ગીતો ગવડાવ્યા હતા. દીપક જગતાપનો રિપોર્ટ, રાજપીપળા.